નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો ચાલો જાણીએ આજના ખેડૂતો માટેના સૌથી મોટા અને મહત્વના સમાચારની વાત કરીએ. તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપણે ઘંટડીને પણ પ્રેસ કરી લેજો. તો સૌથી મોટા સમાચાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ લાભ પાંચમ એટલે કે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જેમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન સહિતના પાકોની ખરીદી કરવામાં આવશે. અને આ ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે અને ખરીદી માટે આવતીકાલથી જ 50 ખરીદી કેન્દ્રો ખોલવામાં આવશે. ટોટલ ટેકાના ભાવે ખરીદીમાં 62,000 ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. તો અન્ય મોટા સમાચારની વાત કરીએ તો ખેતી પાકોની ખરીદી બાબતે મોટા સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશનની રજાઓ હોવા છતાં ગામડે બેઠા કપાસ, મગફળી, સોયાબીન સહિત જેવા પાકોનું સારા એવા પ્રમાણમાં વેપાર જોવા મળી રહ્યા છે. જ્યારે બજારો બંધ હોવાથી ખેડૂતો પોતાનો માલ વેચી રહ્યા છે, ત્યારે ખેડૂતો પાસેથી સસ્તામાં માલ પડાવી મોટો નફો કરવાના મૂડમાં વેપારીઓ જોવા મળી રહ્યા છે. એટલે ખેડૂતોએ સાવચેતી રાખવી અને યાર્ડો ખુલે ત્યારબાદ જ પોતાનો પાક વેચવો. તો ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ગુજરાતના દરેક નાના ખેડૂતો માટે લેવામાં આવ્યો ખૂબ જ મોટો નિર્ણય. હવેથી દરેક ખેડૂતોને KCC યોજના હેઠળ ₹3,00,000ની ટૂંકા ગાળાની લોન આપવાનો આદેશ ગુજરાતની દરેક બેંકોને કરવામાં આવ્યો છે. તો ખેડૂતો માટે મોટા સમાચાર, ₹3,00,000 સુધીની લોન ખેડૂતોને મળશે અને ટૂંકા ગાળા માટેની આ લોન ખેડૂતોને આપવામાં આવશે. તો અન્ય સમાચાર જોઈએ તો LPG ગેસ સિલિન્ડરના ભાવમાં આગામી દિવસોમાં ફરી એકવાર એટલે કે 1 નવેમ્બરથી ઘટાડો કરવામાં આવી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ સામે સરેરાશ જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી છે, ત્યારે ભાવ ઘટાડો કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાડી છે. અને ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પેટ્રોલ, ડીઝલ અને સિંગતેલ સહિતના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ ચૂંટણીને લઈને દેખાઈ રહી છે. તો અન્ય મોટા સમાચારની વાત કરીએ તો પશુપાલન કરતા ખેડૂત મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર, દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ગુજરાતની સૌથી મોટી ડેરી એટલે કે અમૂલ ડેરીએ કિલો ફેટના ભાવમાં ફરી એકવાર ₹20 વધારો લાગુ કર્યો છે. જ્યારે દૂધના ભાવમાં પણ આગામી 1 નવેમ્બરથી લીટરે ₹2 વધારો જાહેર કરવામાં આવશે. તો દૂધના ભાવમાં પશુપાલક મિત્રોને ફરીથી